वेलकम बेक टू अवर चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। आज ना वीडियो में आप सूर्यमंडल ना वर्किंग मॉडल विषे सीखिए। तो सौ प्रथम ये आप कार्ड पेपर लैसु। अं कार्ड पेपर थोड़ू मजबूत लैसु जेथी सरलता वड़ी न सके। अं आप आ प्रकार अलग अलग मापनी पट्टी कट करीशू। तो अहीं आपणे दरेक जे पट्टी छे ए अलग अलग साइजनी कट करी छे। हवे आपणे अलग अलग प्रकारना ग्रहोना चित्र लईशुं। जो आपणी पासे ग्रहोना तैयार चित्र न होय तो आपणे हाथथी ड्रॉ पण करी शकीए। हवे आ प्रकारे 3 सेंटीमीटर × 3 सेंटीमीटरनुं एक एवुं चौरस लईशुं जेनी ऊपर आपणे फेविकॉलनी मददथी ग्रहोना चित्र चिपकावीशुं। अहीं आ प्रकारे फेविकॉल लगावी आपणे एक ग्रह लगावीए छीए। प्रथम ग्रह छे बुध ग्रह। हवे आ तरफ फेविकॉल लगावी अने तेने आ पट्टी साथे ચોંટાડી લઈશું એટલે આપણા બુધ ગ્રહની પટ્ટી તૈયાર છે। ત્યારબાદ આપણે બીજો ગ્રહ લઈશું શુક્ર। ઉપર આપણે એક ચોરસ કાર્ડ પેપર લગાવીશું। આપણો બીજો ગ્રહ છે શુક્ર। હવે આપણે ત્રીજો ગ્રહ લઈશું। ત્રીજા નંબરનો ગ્રહ આપણો પૃથ્વી। ત્યારબાદ ચોથો નંબરનો આપણો ગ્રહ થશે મંગળ। ત્યારબાદ પાંચમા નંબરનો ગ્રહ છે ગુરુ। ત્યારબાદ શનિ। ત્યારબાદ છે યુરેનસ। ત્યારબાદ આપણો અંતિમ ગ્રહ છે નેપચ્યુન। તો અહીંયા આપણી ગ્રહોની પટ્ટી તૈયાર છે। હવે આપણે એક આ પ્રકારનું અર્ધ રાઉન્ડ કટ કરીશું। એના વચ્ચેના ભાગમાં આપણે સૂર્ય લગાવીશું। હવે આ જે અર્ધ રાઉન્ડ છે ત્યાં આપણે નીચેની તરફ એક હોલ કરીશું।
હોલ કરવા માટે તમે પરિકર કે કોઈ પણ અણીવાળી વસ્તુનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે એક પુષ્પિન લઈશું। પુષ્પિન જે છે એને આ પ્રકારે અહીં દાખલ કરીશું, ત્યારબાદ અંદર દરેક ગ્રહોની પટ્ટી દાખલ કરીશું। જો તમારી પાસે પુષ્પિન ન હોય તો તમે ટારનો પણ ઉપયોગ કરી શકો છો। ગ્રહો જે છે એને ક્રમિક લાઇનમાં અંદર આપણે મૂકીશું। તો અહીંયા આપણે જોઈએ કે આપણું જે આ TLM છે એ તૈયાર છે। આપણે પુષ્પિનને આ રીતે પકડીશું, અથવા તો નીચેનો જે વધારાનો ભાગ છે આ ભાગ એને આપણે નીચેની તરફથી વાળી દઈશું। હવે આપણે જોઈએ, સૂર્ય એક તારો છે, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુધ ગ્રહ। ત્યારબાદ બીજા નંબરનો ગ્રહ છે શુક્ર। ત્યારબાદ ત્રીજા નંબરનો ગ્રહ છે પૃથ્વી। હવે અહીંયા આપણે જોઈએ કે ત્રણ જે પટ્ટી છે એનો રંગ પીળો છે, તો અહીંયા આ આપણી પૃથ્વી છે। પૃથ્વીની આ તરફના જે બે ગ્રહો છે બુધ અને શુક્ર બંને આંતરિક ગ્રહો છે, જ્યારે પૃથ્વીની આ તરફ જે ગુલાબી રંગની પટ્ટીઓ છે તે તમામ બાહ્ય ગ્રહો છે। તો આપણે અહીંયા બુધ, શુક્ર, પૃથ્વી, હવે આવશે મંગળ, ત્યારબાદ છે ગુરુ, ત્યારબાદ છે શનિ, યુરેનસ અને નેપચ્યુન। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય જે છે એનાથી દરેક ગ્રહો કયા પ્રકારે આવેલ છે। સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ છે, ત્યારબાદ શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, અને સૂર્ય જે છે એ એક તારો છે। તો આ મોડેલની મદદથી આપણે બાળકોને સરળતાથી આંતરિક ગ્રહો, બાહ્ય ગ્રહો અને સૂર્યમંડળની માહિતી આપી શકીએ છીએ। જો મિત્રો તમને આ મોડેલ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરશો, મિત્રોમાં શેર કરશો અને નીચે રહેલ લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરશો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।